માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન ભારત વિરોધી અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમની માંગ છે કે માલદીવમાંથી ભારતની હાજરી સમાપ્ત થઈ જવી જોઈએ. માલદીવમાં ભારત વિરોધી અભિયાનને લઈને ત્યાંની સરકાર પણ ચિંતિત છે. 19 ડિસેમ્બરમાં માલદીવના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ભારત અંગે પ્રસરાવવામાં આવી રહેલા જુઠ્ઠાણા અને નફરતને લઈને સરકાર પણ ચિંતિત છે. વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે ભારત સૌથી નજીકનું દ્વિપક્ષીય ભાગીદાર છે, પરંતુ કેટલાક જૂથો અને નેતા પ્રોપોગેન્ડા ફેલાવવામાં લાગ્યા છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારત અને દુનિયાના સૌથી નવા લોકતંત્રોમાંનું એક માલદીવ, આ બંને વચ્ચે સંબંધો સારા હોવા છતાં તે વણસે એવી શક્યતાઓ છે. 1000થી વધુ દ્વીપો ધરાવતા માલદીવમાં વિપક્ષ સમર્થિત ઇન્ડિયા આઉટ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. માલદીવના સાંસદ અહમદ શિયામે 19 ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્રકાર પરિષદનો એક વિડીયો ટ્વીટ કરીને લખ્યું કે ભારતની પ્રવર્તમાન સરકાર પાસેથી અમે ક્યારેય એવી આશા ન રાખી શકીએ કે તેઓ અમારા સંવિધાન અને આંતરિક મામલાઓનો આદર કરશે, કારણ કે તેઓ પોતાના દેશના નાગરિકો અને કાયદાઓનું સન્માન નથી કરતા, તેમાં પણ ખાસ કરીને અલ્પસંખ્યકોનું. અમે અમારી આઝાદી ખોઈ નથી શકતા. માલદીવ સુન્ની મુસ્લિમોની બહુમતી ધરાવતો દેશ છે. કહેવામાં આવે છે કે ભારતમાં મુસ્લિમોને લઈને જ્યારે પણ કંઈક થાય છે ત્યારે તેનાથી માલદીવના મુસ્લિમો પણ પ્રભાવિત થાય છે. અહમદ શિયામ તેમના ટ્વીટથી એક તરફ ઇશારો કરી રહ્યા હતા. ઇન્ડિયા આઉટ કેમ્પેઇન પણ આ જ કારણથી આગળ વધી રહ્યું હોવાનું જાણવા મળે છે. આ કેમ્પેઇન માલદીવમાંથી ભારતના સૈન્ય અધિકારીઓ અને ઉપકરણોને હટાવવા માટે વર્ષ 2018માં શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે માલદીવના તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને ભારતને પોતાના 2 હેલિકોપ્ટર અને 1 ડોર્નિયર એરક્રાફ્ટ પરત લઈ જવા કહ્યું હતું. આ હેલિકોપ્ટર અને એરક્રાફ્ટ ભારતે માલદીવમાં સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન માટે રાખ્યા હતા. માલદીવનું ત્યારે કહેવું હતું કે જો ભારત અમને આ ઉપહાર તરીકે આપતું હોય તો તેના પર પાયલટ માલદીવના હોવા જોઈએ, ભારતના નહીં. પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ PPM અને તેની સાથે જોડાયેલી અન્ય પાર્ટીઓનું કહેવું છે કે ભારતીય સૈનિકોએ માલદીવથી ચાલ્યા જવું જોઈએ. માલદીવના પૂર્વ મંત્રી લુબના ઝાહિરે 6 ડિસેમ્બરના રોજ ટ્વીટ કરીને કહ્યું કે હું ભારતીય વ્યંજનો, ઉત્પાદનો અને દવાઓને પસંદ કરું છું, પણ અમારી જમીન પર ભારતીય સૈનિકોને નહીં. શ્રીલંકામાં ભારતને લઈને મુશ્કેલીઓ તો છે, પરંતુ ત્યાંની મુખ્ય સિંહાલા પાર્ટી ભારત અને ચીન બંને સાથે સંબંધો રાખવા માંગે છે. જ્યારે માલદીવના કિસ્સામાં PPM ભારતના વિરોધમાં સંપૂર્ણ રીતે ચીન સાથે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે યામીનની ફરિયાદ એટલી જ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર્યા બાદ ભારતે તેમને ધરપકડથી બચાવ્યા નહોતા, પરંતુ જાણકારો કહી રહ્યા છે કે ભારત પાસે કોઈ કારણ નહોતું કે માલદીવની નવી સરકારને યામીનની ધરપકડ કરતા અટકાવે, કારણ કે યામીને જ માલદીવમાં ચીનની હાજરીને મજબૂત કરી હતી. 2018માં ઇબ્રાહિમ સોલિહ માલદીવના રાષ્ટ્રપતિ બન્યા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોલિહના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજર રહ્યા હતા અને ઘણા કરારો પર હસ્તાક્ષર કરીને પરત ફર્યા હતા. સોલિહની સરકાર ભારત અને ચીનના કારણે ખૂબ દબાણમાં છે અને સરકાર માટે પોતાના લોકોને આશ્વસ્ત કરવા મુશ્કેલ થઈ ગયા છે કે પોતાની જમીન પર કોઈ પણ દેશની હાજરી નહીં રાખવામાં આવે, પરંતુ સોલિહની એવી કોઈ નીતિ નથી જેના દ્વારા ચીનને રોકી શકાય. ભારતને સોલિહ સરકારે રક્ષા કરારોમાં પ્રાથમિકતા આપી છે, પરંતુ વિકાસની ઘણી પરિયોજનાઓમાં ચીન હજુ પણ આગળ છે. માલદીવને ભારતે મોટા પાયે આર્થિક મદદ પણ કરી છે. 1988માં રાજીવ ગાંધીએ સેના મોકલીને મોમુન અબ્દુલ ગયુમની સરકારને બચાવી હતી. 2004માં જ્યારે સુનામી આવી ત્યારે સૌથી પહેલા મદદ માટે ભારતનું જ પ્લેન પહોંચ્યું હતું. ચીન માટે માલદીવ મહત્વપૂર્ણ છે. રણનીતિ પ્રમાણે માલદીવ જે સમુદ્રમાં છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચીનની માલદીવમાં હાજરી હિન્દ મહાસાગરમાં તેની રણનીતિનો ભાગ છે. 2016માં માલદીવે ચીનની એક કંપનીને એક દ્વીપ 50 વર્ષની લીઝ પર માત્ર $40,00,000 આપી દીધો હતો. આ તરફ ભારત માટે પણ માલદીવ મહત્વપૂર્ણ છે. માલદીવ ભારતથી એકદમ નજીકમાં છે અને ત્યાં જો ચીન પગપેસારો કરે છે તો ભારત માટે તે જોખમી સાબિત થઈ શકે તેમ છે. ભારતના લક્ષદ્વીપથી માલદીવ અંદાજે 700 કિલોમીટર દૂર છે અને ભારતના મુખ્ય ભૂમિભાગથી માત્ર 1200 કિલોમીટર.
જો ત્યાં ચીન અડિંગો જમાવી દેશે તો માલદીવથી ભારત પર નજર રાખવી ચીન માટે સરળ થઈ જશે. માલદીવે ચીન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ કર્યા છે, જે ભારત માટે ચોંકાવનારી બાબત છે. તેના પરથી સાફ થાય છે કે ભારત માલદીવથી કેટલું દૂર થયું છે અને ચીન માલદીવથી કેટલું નજીક છે.